લોભ્યા હોય ત્યાં તું તારા ભૂખે ન મરે. રકમ ડબલ કરવાની લાલચ આપી 52 કરોડ રૂપિયા ઉઘરાવી 6000 ખાતેદારોને એક કંપનીએ ચૂનો લગાડ્યો છે. આ કંપની ફ્રોડ છે તેવો અહેવાલ વિટકોસ ન્યૂઝે અગાઉ પણ વારંવાર પ્રસારિત કર્યો છે. એક વર્ષ અગાઉ વિટકોસ ન્યૂઝ દ્વારા આ કંપની કિમ ફ્યુચર વિઝન ફ્રોડ હોવાના સમાચાર વારંવાર પ્રસિદ્ધ કરાયા હતા. પરંતુ એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે. તેને જેમ 6000 ખાતેદારો પૈસા ડબલ કરવાની લાલચે અત્યારે પોતાની રકમ ગુમાવી બેઠા છે. ભાવનગરમાં અગાઉ પણ આવી કંપનીઓ ભોળા ભાવનગરવાસીઓને મોટા મોટા પ્રલોભન દ્વારા લલચાવી તેમના પૈસા લઈ રફુચક્કર થઈ ચૂકી છે. તેમ છતાં લોકોની આંખ હજુ પણ ઉઘડતી નથી અને આવા ધૂતારાઓ લાલચની ચોકલેટ આપી લોકોને લૂંટતા ફરે છે. શહેરની જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા ટીસી ટાવરમાં 6 વર્ષથી કાર્યરત દિલ્હીની એક કંપનીએ એજન્ટો મારફત ગ્રાહકોને 6.5 વર્ષે પોતે રોકેલા નાણાં ડબલ થઈ જવાની લાલચ આપી 52 કરોડથી પણ વધુ રકમ એકઠી કરી ખાતેદારોને પાકતી મુદતે પરત ન કરતા અને વારંવાર વાયદા કરતા ખાતેદારોને શંકા જતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઓફિસમાંથી જરૂરી સ્ટેશનરી કબજે કરી સ્થાનિક સંચાલકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. કિશોર હિંમતલાલ જોશી, હું જીએબીમાં રિટાયર્ડ કર્મચારી છું. મારા આની અંદર 9.5 લાખ રૂપિયા રોકાય છે અને પછી પૈસા પણ જ્યારે કહીએ તો કે પછી આપશો વાત કરે છે. આ બેંક જ નથી કોઈ, એક તો આ ખાલી બચત ખાતી ઉપરથી આવે એમ કહે છે અને ઉપરના આદેશ મુજબ ભાલે છે. છેલ્લું મને પેન્શન આપ્યું અને હવે પેન્શન આપવાનું ના પડી કે કોઈ દિવસ કોઈને એક રૂપિયો પણ પેન્શન આપવાનું નથી. હવે કિમ ફ્યુચર વિઝન નામની કંપનીએ દર મહિને ₹500 નું રોકાણ કરી 5 વર્ષે ₹86,000 પરત કરવાની સ્કીમ આપી હતી. ઉપરાંત ફિક્સ ડિપોઝિટમાં 6.5 વર્ષે રોકેલા નાણાં ડબલ પરત કરવાની સ્કીમ પણ મૂકવામાં આવી હતી. આ સ્કીમોમાં નાણાં રોકવા માટે મુખ્ય એજન્ટ હેઠળ હજારો નાના એજન્ટો રોકવામાં આવ્યા હતા. સ્થાનિક એજન્ટો મારફતે ઘરે ઘરે જઈ ખાસ કરીને પોતાના સગા સંબંધીઓને કંપનીની સ્કીમ સમજાવી રોકેલા નાણાંનું બેંકો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ અપાતા ખાતેદારો લલચાયા હતા. સવારે એક મેડમ દીપિકાબેન કલાણી બરોબર, એમણે મને માહિતી આપી કે અહીંયા મારી જુલાઈની અંદર પોલિસી જે સ્કીમ ચાલતી હતી કિમ ફાઇનાન્સ નામની, એ અહીંયા જૂન મહિનામાં પૂરી થઈ ગઈ છે. જૂન મહિનામાં એમને પેમેન્ટ આવવાનું હતું, એની જગ્યાએ હજી સુધી એમને પેમેન્ટ નહોતું મળ્યું. એટલે અહીંયા એ લગભગ 15-20% ખાઈ ગયા છે. દર વખતે જુદા જુદા એક્સક્યુઝ દેતા હતા કે GST ને કારણે સિસ્ટમ સર્વર ડાઉન છે, એવી રીતના જુદા જુદા એક્સક્યુઝ દેતા હતા. તો આજે સવારે અમારો કોન્ટેક્ટ કર્યો, અમે ક્રાંતિ સેનામાંથી અમે બધા અહીંયા આવ્યા. પછી એમને જે અહીંયા મેઇન છે એમને અમે બધું કીધું કે ભાઈ આ લોકોને પેમેન્ટ કેમ નથી મળતું. તો એ એક્સક્યુઝ જે એમને દીધા, એ જ એક્સક્યુઝ એમને અમને આપ્યા. પછી અમને એ બાબતમાં સંતોષ ન થયો, ઉડાવ જવાબ, ટોટલી ઉડાવ જવાબ દેતા હતા બરોબર છે. પછી અમે પોલીસનો કોન્ટેક્ટ કર્યો, પરમાર સાહેબને ફોન કર્યો, પરમાર સાહેબે પોલીસને એ બધા આવી ગયા. એ લોકોને પણ સંતોષકારક એ લોકો તરફથી રિસ્પોન્સ ન મળ્યો અને અત્યારે અહીંયા કાર્યવાહી ચાલુ છે. રોકેલા નાણાંનું વધારેમાં વધારે વ્યાજ આપવાની લાલચમાં ફસાયેલા ખાતેદારોને જ્યારે તેમની પાકતી મુદતે રકમ પરત ન મળી અને વારંવાર જુદા જુદા વાયદાઓ કરાયા ત્યારે દાળમાં કંઈક કાળું હોવાની શંકા ગઈ. અમુક ખાતેદારોને પાકતી મુદત પછી પણ 8-9 મહિના સુધી રકમ કે ચેક ન અપાતા ખાતેદારોને કંપની સામે શંકા જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી. બીજી આ બાકી છે.
આખા બનાવમાં મુખ્ય સૂત્રધાર દિલ્હીની કંપની કિમ ફ્યુચર વિઝન સર્વિસ પ્રોવાઇડર લિમિટેડના ડાયરેક્ટર કંચન દત્તા અને નેટર કોમર્શિયલ એસ્ટેટ લિમિટેડના રવિન્દ્રસિંહ સિંધુ હોવાનું કંપનીના સ્થાનિક એજન્ટ દ્વારા જાણવા મળ્યું છે. કંપનીના સ્થાનિક મેનેજર પિનાકિન જયગુરુ, કે જેમણે 15 દિવસ પૂર્વે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે, તેમણે જણાવ્યું હતું કે નેક્ટર કંપનીએ પંજાબના અમૃતસરમાં એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે અને હાલ તે જમીનના ભાવ ગગડી ગયા છે, તેથી અત્યારે પેમેન્ટ આપવું શક્ય નથી. આ મામલે સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે કંપની સામે હાલ ફરિયાદ નોંધવામાં આવશે, ત્યારબાદ જેમ જેમ તપાસ આગળ વધશે તેમ જેના જેના નામ ખુલશે તેની સામે કાર્યવાહી હાથ ધરાશે અને ઓફિસમાંથી કોમ્પ્યુટર સહિતના સાધનો પણ તપાસ દરમિયાન કબજે લેવાશે. કિમ ફ્યુચર વિઝન સર્વિસ લિમિટેડમાં શ્રમજીવી પરિવાર, શાકભાજી ફ્રૂટના નાના નાના વેપારીઓ, સામાન્ય નોકરિયાતો અને ખાનગી રીતે બચત કરી ભેગા કરેલ બહેનોએ આ કંપનીમાં રોકાણ કર્યું છે. આ મામલે શહેરના સિદ્ધસર રોડ પર આવેલ સ્વસ્તિક આર્કેડ પાસે રહેતા દીપિકાબેન જયેશભાઈ કાનાણીએ 4 વ્યક્તિ નાથુભાઈ ચૌહાણ, કાનજીભાઈ રાણાભાઈ ખમલ, રવિન્દ્ર સંધુ અને જયંતિભાઈ રાઠોડ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અહીંયા તો નાના માટે આવ્યા હતા કે 2 લાખ સમથિંગ નું હતું, પણ પછી કસ્ટમર એટલા બધા આવવા મળ્યા કે આ બધા સાંભળી સાંભળીને ઘણા 2 લાખ, 5 લાખ, 10 લાખ, 50 લાખ વાળા એવા કસ્ટમરો અહીંયા આવે છે, એવા માણસો અહીંયા આવે છે. એટલે અત્યારે ટોટલી માણસનો ઘસારો ચાલુ છે કે અમારા પેમેન્ટ પણ આની અંદર ફસાયેલા છે. અને આની અહીંયા એવું છે કે 2014ની અંદર સાંભળ્યું છે કે 2000 આ માહિતી મળેલી છે 2014ની અંદર કિમ ફાઇનાન્સ કંપની બંધ થઈ ગઈ છે. તોય તમે પૈસા કંપની દઈ ન શકતી હોય ટાઈમસર, તો સામે કંપનીએ જે પ્રીમિયમ કલેક્શન કરે છે એ બંધ કરી દેવું જોઈએ. એની જગ્યાએ પ્રીમિયમ કલેક્શન ટોટલી ચાલુ છે અને ડિસેમ્બરથી બધાના પૈસા સલવાડેલા છે. હવે એ લોકો એમ કહે છે કે ડિસેમ્બરથી પેમેન્ટ નથી મળ્યું બધાને, પણ એની આગળ એ પણ સબૂત નથી કે ડિસેમ્બર પહેલાં કોને કોને પેમેન્ટ આપ્યું એમનું કાંઈ એમની પાસે રેકોર્ડ છે નહીં.